પસ્કાર વિદ્યાર્થી મિત્રો હેલ્લો ગુરુજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ધોરણ સાત વિષય ગણિત જ્ઞાન સેતુ બ્રિજ કોર્ષ ભાગ બે હું બોર્ડે સંદીપ એસએમસી સ્કૂલ નંબર બસો પાંત્રીસમાંથી આપના માટે આ પ્રકારના વિડીયો બનાવીશ તેથી જો આપણને આ બ્રિજ કોર્સ એટલે કે ધોરણ છનું પાયાનું ગણિતનું જ્ઞાન જેથી ધોરણ સાતમાં ગણિતમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે આ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ચાલો મિત્રો આજનો વિડીયો આપણે ચાલુ કરીએ ભાગ એકમાં આપણે જાતે ગણીએના સંખ્યાને શબ્દોમાં લખોની વાત કરી ગયેલા છીએ મિત્રો અને તેમાં બે ત્રણ કોમેન્ટ બોક્સના જવાબ આપવાની પણ વાત કરેલી હતી મિત્રો તો ચલો એકાદો આપણે રિવિઝન સ્વરૂપે જવાબ લખીએ આડત્રીસમું છેલ્લું લખીએ તો જુઓ આને શું વચાય એકમ દશક સો હજાર દસ હજાર લાખ ને દસ લાખ તો દસ લાખમાં ત્રણ અહીં આઠ જીરો ત્રણ પાંચ ચાર છ લખાશે શું આડત્રીસ લાખ આડત્રીસ લાખ ત્રણ હજાર જુઓ માત્ર ત્રણ છે ને તેથી ત્રણ હજાર પાંચસો છેતાલીસ મિત્રો તો આ પ્રકારના આપણે રિવિઝનમાં ભાગ એકમાં જોયું હતું જેમને ન જોયું હોય તે ભાગ એક જોઈ લે આજે આપણે ભાગ બે માં આપેલી સંખ્યાને અંકમાં લખો તેની પણ વાત કરેલી હતી આપણે એકાવન લાખ છસો આડત્રીસ કેવી રીતે લખાય તેનું આપણે એક રિવિઝન સ્વરૂપે લઈએ એકાવન લાખ કેટલા છે છસો ને આડત્રીસ તો હજારમાં કોઈ નથી છસો ને આડત્રીસ બરાબર શબ્દને અંકમાં લખ્યા છીએ આપણે લાખની વાત કરેલી હતી હવે આપણે સ્થાન કિંમતની વાત કરવાની છે મિત્રો તો સ્થાન કિંમતમાં આપણને એકમ દશક સો સો એટલે અહીંયા આવશે બસો ત્યારબાદ એકમ દશક સો હજાર દસ હજાર અને લાખ લાખ છે એટલે ચાર પછી પાંચ જીરો ચલો હવે બીજાની વાત કરીએ એકામ દશક સો સોના સ્થાન પર જીરો છે તો જીરોનું કિંમત શું થાય સ્થાન કિંમત જીરો અને નવે હજાર ના સ્થાન છે તેથી નવ હજાર ત્રીજો દાખલો જોઈએ એકામ દશક સો હજાર ત્રણ હજાર હજાર ના સ્થાન ઉપર હોય તો ત્રણ હજાર અને લાખ અને દસ લાખ તો અહીં કેટલા આવશે મિત્રો સાહીઠ લાખ આપણે લીટી દોરેલા ભાગની સ્થાન કિંમત લખવાની છે અહીં ચાર અને આઠ આઠ એકમના સ્થાન પર છે તેથી આઠ અને ચારનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે મિત્રો ખૂબ જ સરળ રીતે આપણે ગણિત શીખીશું તેથી આ પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એકમ દશક સો હજાર અને દસ તેથી દસ હજારના સ્થાન ઉપર હોય તો ત્રીસ હજાર અને નવ લાખના સ્થાન ઉપર છે તેથી કેટલા આવશે નવ લાખ આ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનું છે ચાલો મિત્રો આગળની વાત કરીએ તે પહેલાં જો વિડીયો ગમતો હોય તો એક લાઈક આપી દો ચડતા ક્રમમાં ગોઠવો ચડતા ક્રમમાં એટલે પહેલાં કઈ સંખ્યા નાની સંખ્યા અને ત્યારબાદ તેના કરતાં મોટી સંખ્યા આપણે છેલ્લા બે આંકડા જોઈશું એટલે કે લાખની જે વાત છે તો આમાં અઢાર લાખ ત્રેવીસ લાખ નેવ્યાસી લાખ અને અઠ્ઠાણું લાખ છે તો પહેલાં અઢાર લાખ ચોત્રીસ હજાર પાંચસો ઓગણચાલીસ કેમ પહેલાં પહેલાં નાની સંખ્યા લખવાની હવે તેના કરતાં મોટી ત્રેવીસ નેવ્યાસી ને અઠ્ઠાનું તો ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજાર પાંચસો નવ છેલ્લી સંખ્યા છે અઠાણું લાખ ચોત્રીસ હજાર બસો ત્રીસ આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ ચલો બીજો દાખલો જોઈ લઈએ સિત્તેર સડસઠ તેત્રીસ અને ચોપન છે તો પેહલા સૌથી નાનું કયું આવશે હજાર ત્રણસો ને નવ ત્યારબાદ કયું આવશે તેત્રીસ પછી ચોપન આવશે ચોપન લાખ બત્રીસ હજાર ચલો ત્રીજું અને ચોથું તમારે જાતે લખવાનું છે ત્રીજો દાખલો જોઈએ ચલો એમાં છેતાલીસ છે ઓગણસા છે બત્રીસ છે અને એકવીસ છેતાલીસ લાખ ઓગણસાહીઠ લાખ બત્રીસ લાખ ને એકવીસ લાખ સૌથી નાનું કયું છે એકવીસ લાખ તો પહેલા એકવીસ લાખ વાળું લખવું પડશે પછી કયું આવે મિત્રો આના કરતા થોડીક મોટી સંખ્યા એટલે કે બત્રીસ લાખ વાળું આવશે એટલે બીજી સંખ્યા આ લખવી પડશે ત્રીજી સંખ્યા અને ચોથી સંખ્યા આપણે ચડતા ક્રમની વાત કરીએ છીએ હવે આપણે ઉતરતા ક્રમની વાત કરવાની છે ઉતરતા ક્રમમાં શું કરવાનું મિત્રો પહેલા મોટી સંખ્યા ત્યાર પછી તેના કરતાં નાની સંખ્યા તો ચલો પહેલો દાખલામાં બત્રીસ લાખ ત્રેવીસ લાખ નેવ્યાસી લાખ અને પિસ્તાલીસ લાખ ચલો આમાં સૌથી મોટી સંખ્યા તો લાખ છે તો લાખ એને શબ્દોમાં કેમ લખાય ત્રણ હજાર એક પછી કઈ આવે મિત્રો પિસ્તાલીસ લાખ ત્રીસ હજાર પછી કઈ આવે મિત્રો બત્રીસ લાખ ચાર હજાર છપ્પન અડતાલીસ હજાર નવસો ને ઇઠોતેર બીજો દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે અને એનો જવાબ મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે એની પહેલા ત્રીજો દાખલો સમજી લઈએ બાર લાખ વીસ લાખ સત્યાસી લાખ અને પિસ્તાલીસ લાખ ઉતરતા ક્રમમાં હોય તો મોટી સંખ્યા પહેલા સત્યાસી લાખ તો હજાર જીરો પિસ્તાલીસ પછી પિસ્તાલીસ લાખ આડત્રીસ હજાર નવસો છ ત્યારબાદ વીસ લાખ ત્રીસ હજાર ચારસો સાત અને છેલ્લે બાર લાખ અડતાલીસ હજાર ત્રણસો ને સડસઠ તો આપણે આ ઉતરતા ક્રમમાંની વાત પૂરી કરી ત્યારબાદ બાદ દસ લાખની વાત તો સાત અંકની સૌથી નાની સંખ્યા છે દસ લાખ તો સૌથી મોટી સંખ્યા વાત કરેલી હતી ને જો મોટી સંખ્યા કે તો એટલા નવડા સાત અંકની મોટી સંખ્યા તો સાત નવડા તો કેટલા થાય નવ લાખ નવ્વાણું છ અંકની મોટામાં મોટી સંખ્યા પૂછે તો આપણે સાત અંકની ચાલો એમાં એક ઉમેરીએ તો શું પડે એક કરોડ થાય હવે એક કરોડ થાય તો એનું થોડુંક સમજણ મેળવી લો મિત્રો એક કરોડમાં આપણે આની સમજણ મેળવવાની છે ભાઈ સો હોય તો સોમાં આપણે એક બરાબર ડબલ જીરો તો એને આપણે આમ લખી શકીએ ને દસ ગુણ્યા દસ તો આને દસ દસ લખાય સો ને શું લખાય દસ દસ ચલો એક હજાર ને દસ સો કેવી રીતે લખાય તો હજારમાં કેટલા જીરો આવે ત્રણ જીરો આવે ને બરાબર છે તો દસ ના દસ અને 100 જો 3 0 થઈ ગયા 1 2 3 થઈ ગયા ને 3 0 હા ભાઈ નીચેનું પણ એવી જ રીતે થાય 1000 છે તો 100 10 લખાય કે નહીં પહેલા 100 લખો પછી શું લખાય 10 લખાશે ચલો 1 લાખ 1 લાખ માં કેટલા 0 આવે મિત્રો વિચારો હા બરાબર 5 0 આવે ચાલો તો 5 0 આવે તો 100 લખા અને પાછળ હજાર એટલે જો પાંચ જીરો પૂરા થશે એક બે ત્રણ ચાર પાંચ તેથી એને શું લખ્યું સો હજાર અને અહીંયા તેનું ઊંધું લખ્યું હજાર સો આનું ઊંધું થઈ જાય પેલા લખા મિત્રો સો લખ્યા ખૂબ સરળ રીત તમને ખબર પડી જાય પાંચ જીરો થવા જોઈએ તો એક બે ત્રણ ચાર અને પાંચ ભાઈ એક કરોડ છે તો એક કરોડમાં અત્યારે જ જોયું જીરો ગણી લો કેટલા થાય છે ત્રણ ચાર પાંચ છ ને સાત જીરો થાય છે તો મિત્રો સાત જીરો થાય તો ચલો સાત જીરો લખીએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ચલો 100 ના સો લાખ એટલે કેટલા જીરો યાદ કરો પાંચ જીરો તો થઈ ગયા આ પાંચ અને આ બે સાત

ચાલો આપની પેટન પૂર્ણ કરીએ તો નવ વત્તા એક દસ નવ્વાણું વત્તા એકસો નવસો નવ્વાણું વધતા એટલે કેટલા આવે હજાર નવસો નવ્વાણું એટલે દસ હજાર ત્યાર નવ્વાણું હજાર નવસો નવ્વાણું એટલે એક લાખ ત્યારબાદ નવ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું એટલે દસ લાખ

કરોડ ખબર પડી જાય જેમ કે જુઓ ત્રણ સાત આઠ નવ પાંચ બે ત્રણ આમ તો તમારે શોધવું પડે ભાઈ કેટલા હશે તો એકમ દશક સો હજાર દસ હજાર લાખ અને દસ લાખ પરંતુ જો હું અલ્પ મૂકી દઉં તો તમે તરત જ આ જવાબ આપી શકો હજાર છ માં ચેપ્ટર નંબર એક માં આપણે તેની આંતરરાષ્ટ્રીય પદ્ધતિની વાત કરેલી હતી બરાબર છે તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પહેલા પ્રથમ અલ્પવિરામ જમણી બાજુ ત્રીજા અને ચોથામાં આવે છે જુઓ ત્રીજું અને ચોથું જુઓ આ ત્રીજું અને ચોથું જમણી વાત છે બરાબર પછી પાંચમા અને છઠ્ઠામાં આવે છે જો પાંચમું છઠ્ઠું પછી સાતમા અને આઠમામાં આવે છે સાતમું અને આઠમું એટલે કે દસ લાખ અને એક કરોડની વચ્ચે ચલો આ તો તમને આવડે મારે તમને હવે શીખવાડવાનું છે આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિ તો મિલિયન આવે પેલા એકમ આવે સો આવે હજાર આવે અને મિલિયન આવે છે એટલે કે એક મિલિયન બરાબર દસ લાખ મિત્રો વન મિલિયન વન મિલિયન બરાબર કેટલા લાખ

ત્રણસો ને બેતાલીસ તો આની પાછળ હજાર લગાડવાનું ત્રણસો બેતાલીસ હજાર પાંચસો ને જુઓ વીસ મિલિયન ત્રણસો બેતાલીસ હજાર ખૂબ સહેલું છે ચલો એક દાખલો લઈ લઈએ ઉપર હતો તેવો જ દાખલો આપણે ઉદાહરણમાં લીધેલો અહીં તે જ લઈએ ને ચલો આ સંખ્યા આપણે લીધેલી હતી સાડત્રીસ નેવ્યાસી પાંચસો ને ત્રેવીસ તો ત્રણ લેવાના આ ત્રણ એક બે ત્રણ તો પહેલું ત્રણ છે તો ત્રણ મિલિયન ત્રણ મિલિયન ચલો કેટલા છે સાતસો નેવ્યાસી સાતસો નેવ્યાસી પછી શું લગાવવાનું હજાર સાતસો નેવ્યાસી હજાર પાંચસો ને ત્રેવીસ

કે હજાર મિલિયન દસ લાખ દસ લાખ એટલે એક બે ત્રણ ચાર અને પાંચ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ જીરો આવે ની પાછળ નવ જીરો તો એક બિલિયન કહેવાશે મિત્રો ચાલો એનો જાતે ગણિયાના જવાબ લઈ લઈએ એટલે આપણું કામ ઝડપથી પૂર્ણ થશે ચલો ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ સંખ્યાલેખન પદ્ધતિમાં લખો ચલો પહેલાનો જવાબ અહિયાં લખો છું મિત્રો જુઓ પહેલાંનો જવાબ અહીં આપણે લખીએ છીએ પહેલાંનો જવાબ કેટલા છે ચાલીસ નેવું ઓગણસાહીઠ એક્યાસી ભારતીય પદ્ધતિ એટલે હું બી લખીશ બી એટલે ભારતીય પદ્ધતિ સમજવાનું અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ એટલે એ તો ચલો બી લખું છું એટલે ભારતીય પદ્ધતિ ભારતીય પદ્ધતિમાં પહેલાં ત્રણ તો ચાલીસ નેવું ઓગણસાહીઠ 81, પહેલા ત્રણ પછી બે બરાબર છે પહેલા ત્રણ પછી આ બંને સાથે આ બંને સાથે ચલો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં શું આવશે ચાલીસ નેવું ઓગણસાહીઠ 81, આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં આ ત્રણ અને આ ત્રણ એટલે કેટલા વચાય ચાલીસ મિલિયન નવસો પાંચ હજાર નવસો ને આપેલી સંખ્યાને ભારતીયમાં લખ્યું અને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિમાં લખો ચલો બીજો દાખલો જોઈએ બીજા દાખલાની રકમ આપણી સમક્ષ આવેલી છે ફાઈવ ઝીરો નાઇન ઝીરો સેવન એટ થ્રી ફોર બી એટલે ભારતીય પદ્ધતિ તો જુઓ એટ થ્રી ફોર ત્રણ આંકડા પછી અલ્પ વિરામ જીરો સાત પછી અલ્પ વિરામ જીરો નવ અને અહીં કેટલા આવશે પાંચ હવે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ જોઈએ તો પાંચ જીરો નવ જીરો સાત આઠ ત્રણસો ચાર ત્રણ એક બે ત્રણ તો કેટલા પચાસ મિલિયન નવસો સાત હજાર આઠસો ને ચોત્રીસ અહીં એકમ દસક સો હજાર દસ હજાર લાખ દસ લાખ ને પાંચ પાંચ કરોડ નવ લાખ સાત હજાર આઠસો ચોત્રીસ ચલો હવે છેલ્લો દાખલો લઈ લઈએ હું આમાં જ તમને બતાવી દઉં તો છઠ્ઠો દાખલો અહીં બતાવી દઉં છું મિત્રો છઠ્ઠા દાખલામાં શું છે અઠાણું ત્રેવીસ છેતાલીસ ચોર્યાસી ચલો બી એટલે ભારતીય પદ્ધતિ અઠાણું ત્રેવીસ છેતાલીસ અને ચોર્યાસી તો પેલા ત્રણ પછી બે અને બે નવ કરોડ બ્યાસી લાખ ચોત્રીસ હજાર છસો ને ચોર્યાસી છઠ્ઠા દાખલાની વાત કરીએ

જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરવાની વિનંતી છે તથા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાગ ત્રણમાં આપણે આગળનો વિડીયો જોઈશું તેમાં આ અગત્યના ખૂબ દાખલા છે તે પણ જોઈશું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ